મિત્રો હું કેતન હેરમા ઓખા મંડળ ફોટોગ્રાફર એસોસિએશન વતી મામલતદાર સાહેબ ને અહીંયા આવેદન પત્ર આપવા અમારા મિત્ર મંડળ સાથે આવ્યો છું. અમારા મામલતદાર સાહેબ સાથે તથા ગુજરાતની સંવેદનશીલ સરકારને નંબર અરજ છે કે અમારા ફોટોગ્રાફરોની હાલત અત્યારે એકદમ ખરાબ છે. છેલ્લા બે મહિના થયા અમારા ફોટોગ્રાફરો પાસે કોઈ કામ ધંધો નથી. વૈશાખ મહિનો આખે આખો લગ્ન વીણો નીકળ્યો છે. મા મહિનાના અમારા ઓર્ડર થયેલા કામ કમ્પ્લીટ છે. કોઈ ઘરાક લેવા નથી આવતું આર્થિક મૂંઝવણના લીધે. તદઉપરાંત દ્વારકા વિસ્તાર અમારો એવો છે કે જે જાત્રાળુ ઉપર નિર્ભર છે. જાત્રાળુઓ અત્યારે આવતા નથી અને લોકડાઉનના લીધે જાત્રાળુઓને આવર જવાની મનાય છે. તદઉપરાંત દ્વારકાની અંદર રોજની 5 ધજાઓ ચડતી એ પણ અત્યારે ધજાઓ ચડે છે પણ એની અંદર જાહેર બધી મનાય છે. તો અમારા ફોટોગ્રાફર ગોમતી ઘાટે ફોટોગ્રાફી કરે છે, બેટના ફોટોગ્રાફી કરે છે, નાગેશ્વર ફોટોગ્રાફી કરે છે, ગોપીતળાવમાં ફોટોગ્રાફી કરે છે. આ બધા ફોટોગ્રાફરો અત્યારે સાવ એટલે સાવ નવરા છે અને એ લોકોને કોઈ કરતાં કોઈ જેનું કામકાજ નથી. લગ્નગાળાની સિઝન અમારી પૂરી થઈ ગઈ છે. હવે લગ્નગાળો દિવાળી સુધી થવાનો નથી. દિવાળી સુધી કોઈ જાતના જાહેર આયોજનો થવાના નથી. એટલે અમારા ફોટોગ્રાફરની તો સમજી લ્યો કે છેક દિવાળી સુધી લોકડાઉન જ છે. તો આવી કપોરી પરિસ્થિતિમાં અમારા ફોટોગ્રાફરોએ વિડીયો કેમેરા વ્યાજ ભાડે ઓલા લીધેલા હોય લોન ઉપર, પછી ફોટોગ્રાફી કેમેરા લીધા હોય, કોમ્પ્યુટર લીધેલા હોય, એના લોનના હપ્તા ભરવા એ લોકોને અત્યારે એકદમ મુશ્કેલ થઈ પડે છે. ઘર ચલાવવું એકદમ મુશ્કેલ થઈ પડે છે. આવી પરિસ્થિતિમાં સરકારશ્રીને એટલી વિનંતી કે બને ત્યાં સુધી મોટા મોટું પેકેજ અમને મળે આર્થિક સહાય. એ આર્થિક પેકેજની અમારી માંગ છે.